નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચાલા રચના વાસુદેવની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5 માં વિષય હિન્દી જેમાં આપણે નિબંધ આજે જોઈશું. નિબંધ છે સ્વચ્છતા. બરાબર, આપણે અહીંયા આપણે હિન્દી 5 માં હિન્દીનો કોર્સ છે એ પૂરો થઈ ગયો છે, તો હવે આપણે આ પુનરાવર્તન અને નિબંધ અને વ્યાકરણ આપણે સમજીશું. તો આપણે સૌથી પહેલા નિબંધ જોઈ લઈએ. નિબંધ છે સ્વચ્છતા. બરાબર, એક લીટી છે, હું બે વાર તમને લખાવીશ અને સમજાવીશ. બરાબર, અને આ નિબંધ છે તમારે કાપી બુકમાં લખવાનો રહેશે, જ્યાં આપણે 8 થી 16 પાઠ છે એના પ્રશ્ન જવાબ ને બધું લખેલું છે. એમાં તમારે નિબંધ અને બીજું જે કઈ વ્યાકરણ કરાવવું છે એમાં લખવાનું રહેશે, જેથી કરીને તમને પરીક્ષામાં પાકું કરવું હોય તો આવડી જાય. બરાબર, તો નિબંધમાં આપણે સૌથી પહેલા શું જોવાનું, તો કે નિબંધમાં પેરેગ્રાફ પાડવાનો હોય છે. યાદ છે ને બધાને કે ભૂલી ગયા વેકેશનમાં, એટલે સૌથી પહેલા પેરેગ્રાફ પાડવાનો છે. બરાબર, અને જો તમે હિન્દી છે એટલે તમે લીટી છોડી લખો તો વધારે સારું રહેશે. એટલે હિન્દીમાં આપણે લીટી છોડીને નિબંધ લખવાનું છે, એક લીટીમાં લખવાનું છે અને એક લીટી છોડવાની છે. તો સૌથી પહેલા તમારે પેરેગ્રાફ પાડવાનો રહેશે અને અક્ષર સરસ મજાના કરવાનું છે. બરાબર, એટલે પેલા પેરેગ્રાફ પાડીને તમારે લખવાનું છે. તો નિબંધમાં આપણે કઈ રીતે કરશું, તો કે પેલા પેરેગ્રાફ પાડશું અને અક્ષર સરસ મજાના કરશું. તો નિબંધ કયો છે, સ્વચ્છતાનો. તો સૌથી પહેલા ઉપર એડિટ મારવાનું છે સ્વચ્છતાનો. બરાબર, એડિટમાં કઈ રીતે કરવાનું છે, ડબલ ઇન્વર્ટેડમાં. બરાબર, ઈ થઈ ગયા પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાનું છે. જ્યાં જ્યાં મેં પેરેગ્રાફ પાડ્યો છે ત્યાં તમારે પેરેગ્રાફ કરવાનું છે. બરાબર, તો હવે આપણે નિબંધ જોઈએ. સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકાર દ્વારા ભારત કો સ્વચ્છ બનાને કે લીએ ચલાયા ગયા હે. બરાબર, પેલી લીટી થઈ ગઈ. ફરીથી એ જ લીટી સમજાવું છું કે સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકાર દ્વારા ભારત કો સ્વચ્છ બનાને કે લીએ ક્યાં ગયા હે. બરાબર, ત્યાર પછી બીજી લીટી છે કે ભારત કે પ્રધાનમંત્રી, ભારત કે પ્રધાનમંત્રી મોદીજી ને ઇસ અભિયાન કી શરૂઆત કી હે. બરાબર, કોણે શરૂઆત કરી છે, તો કે ભારત કે પ્રધાનમંત્રી મોદીજી ને ઇસ અભિયાન કી શરૂઆત કી થી. બરાબર, અહીંયા પાછું પૂર્ણ વિરામ આવી ગયું. બરાબર, પછી આગળ જોવાનું છે કે યહો હમારે રાષ્ટ્રપિતા ગાંધીજી કા સ્વપ્ન થા. જ્યાં જ્યાં વાક્ય પૂરું થાય છે કે પૂર્ણ વિરામ કરવાનું છે. બરાબર, નિબંધ છે એટલે પૂર્ણ વિરામ નું પેરેગ્રાફ નું બધું ખાસ ધ્યાન રાખવાનું છે. યહો હમારે રાષ્ટ્રપિતા ગાંધીજી કા સ્વપ્ન થા, પૂર્ણ વિરામ આવી ગયું. ત્યાર પછી પાછું નવો બીજો પેરેગ્રાફ, સ્વચ્છતા કા હમારે જીવન મેં ભી બડા મહત્વ હે. બરાબર, જો પૂર્ણ વિરામ કરવાનું છે અહીંયા પાછું. સ્વચ્છતા કા હમારે જીવન મેં ભી બડા મહત્વ હે, સ્વચ્છતા સે સુંદરતા બની રહેતી હે. બરાબર, સ્વચ્છતા સે સુંદરતા બની રહેતી હે. પછી પાછું પૂર્ણ વિરામ, ઓર હમારે સ્વસ્થ રહે સક ઓર હમ સ્વસ્થ રહે સકતે હે. બરાબર, પાછું પૂર્ણ વિરામ, સ્વચ્છતા સે બીમારી ભી દૂર રહેતી હે, બીમારી થી જડ ગંદકી હે. જ્યાં જ્યાં પૂર્ણ વિરામ મેં કર્યું છે ત્યાં તમારે પૂર્ણ વિરામ કરવાનું છે. જળ સ્વચ્છતા થી જળ ગંદકી હે, યહાં સ્વચ્છતા અભિયાન કી શરૂઆત ગાંધી જયંતી કે દિન 2 અક્ટૂબર કો કિયા ગયા થા, સ્વચ્છતા કે કાર્ય કો બઢાવા દેને કે લીએ જગહ જગહ અભિયાન ચાલુ કિયા હે. શૌચાલય કા નિર્માણ કાર્ય કિયા, સ્વચ્છ ભારત કા ઉદ્દેશ્ય હર ગાંવ ઓર શહેર કો સ્વચ્છ રખના હે, ભારત કે હર નાગરિક કો ઉસકી જિમ્મેદારી લેની ચાહિયે. બરાબર, પાછો છેલ્લે નવો એક પેરેગ્રાફ પાડવાનો છે, હમારે દેશ સ્વચ્છ રહે, હમારા દેશ સ્વચ્છ રહેગા તભી તો આગે બઢેગા, સ્વચ્છ ભારત સુંદર.